આપણે આ પદાવલીની બાદબાકી કરવાની છે અહીં આપણી પાસે ચાર ગુણ્યા ચતુર્થ મૂળમાં એક્યાસી એક્સ ની પાંચ ઘાત માઇનસ બે ગુણ્યા ચતુર્થ મૂળમાં એક્યાસી એક્સ ની પાંચ ઘાત આપેલી છે તેનો અર્થ એમ થયો કે જો મારી પાસે ચાર લીંબુ હોય તેમાંથી હું બે લીંબુ બાદ કાઢી નાખું તેનો અર્થ એમ થયો કે જો મારી પાસે ચાર લીંબુ હોય તેમાંથી બે લીંબુ દૂર કરી દઉં તો મારી પાસે બે લીંબુ બચે આથી આના બરાબર બે ગુણ્યા ચતુર્થ મૂળમાં એક્યાસી એક્સ ની પાંચ ઘાત મળે અહીં બે આપણને સહ ગુણક મળે છે અને માઇનસ રૂટ એટલે કે વર્ગ મૂળમાંતુર્થ મૂળ અને વર્ગમૂળમાં રહેલા પદ ને ઉકેલવું પડશે હવે આ એક્યાસી કોની ચાર ઘાત છે તો આપણે એક્યાસી ને ત્રણ ગુણ્યા સત્તાવીસ લખી શકીએ અને આ સત્તાવીસ એ ત્રણ ગુણ્યા નવ છે આ નવ ને આપણે ત્રણ ગુણ્યા ત્રણ લખી શકીએ આનો અર્થ એમ થયો કે એક્યાસી એ ત્રણ ની ચાર ઘાત છે આથી આના બરાબર ત્રણ ની ચાર ઘાત ગુણ્યા એક્સ ની પાંચ ઘાત ને આપણે એક્સ ની ચાર ઘાત ગુણ્યા એક્સ લખી શકીએ હવે આનું આપણે ચતુર્થ મૂળ લઈએ અને સહગુણક આપણી પાસે બે છે માઈનસ વર્ગ મૂળમાં એક્સ ના ઘન ને આપણે એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ લખી શકીએ અહીં એક્સ નો વર્ગ એ પૂર્ણ વર્ગ છે હવે આના બરાબર આપણે દરેક પદને ચતુર્થ મૂળમાં લખી શકીએ આથી બે ગુણ્યા ચતુર્થ મૂળમાં ત્રણની ચાર ઘાત ગુણ્યા ચતુર્થ મૂળમાં એક્સની ચાર ઘાત ગુણ્યા ચતુર્થ મૂળમાં એક્સ માઇનસ વર્ગમૂળમાં એક્સનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં એક્સ હવે આનું સાદુરૂપ રૂપ આપીએ તો ત્રણની ચાર ઘાતનું ચતુર્થ મૂળ આપણને ત્રણ મળે હવે એક્સની ચાર ઘાતનું ચતુર્થ મૂળ આપણને એક્સ ન મળે કારણ કે જો અહીં એક્સની જગ્યાએ માઇનસ એક્સ હોય તો તેનું ચાર ઘાત કરતા અહીં એક્સની ચાર ઘાતનું ચતુર્થ મૂળ આપણને એક્સ ન મળે કારણ કે જો એક્સની જગ્યાએ માઇનસ એક્સ હોય તો તેનું ચતુર્થ મૂળ એટલે કે અહીં એક્સની ચાર ઘાતનું ચતુર્થ મૂળ આપણને એક્સ ન મળે કારણ કે જો અહીં એક્સની જગ્યાએ માઇનસ એક્સ હોય તો માઇનસ એક્સની ચાર ઘાત પણ આપણને પ્લસ એક્સ મળે એટલે કે આનું સાદુ રૂપ આપણને માનાંકમાં એક્સ મળે જો અહીં એક્સ ની કિંમત દરેક વાસ્તવિક સંખ્યા માટે ધન હોય તો વર્ગમૂળમાં રહેલા પદ ની કિંમત પણ ધન મળે અહીં ચતુર્થ મૂળમાં એક્સ છે માઇનસ વર્ગમૂળમાં એક્સ ના બરાબર પણ આપણને માનાંકમાં એક્સ મળે હવે આપણે દરેક પદને ગુણી લઈએ તો બે ગુણ્યા ત્રણ એટલે કે છ ગુણ્યા માનાંકમાં એક્સ ગુણ્યા ચતુર્થ મૂળમાં એક્સ માઇનસ માનાંક એક્સ ગુણ્યા વર્ગ એક્સ હવે શકીએ નહીં કારણ કે આ ચતુર્થ મૂળ છે સંખ્યા માટે વ્યાખ્યાયિત ગણીએ તો વર્ગમૂળમાં રહેલા પદનો પ્રદેશ ધન મળવો જોઈએ અને જો આ વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત હોય તો આપણને કાલ્પનિક સંખ્યા મળવી જોઈએ નહીં અને એક્સ ગ્રેટર ઝીરો હોવો જોઈએ તો જ આપણે ધારી શકીએ કે x ની નિરપેક્ષ કિંમત આપણને ધન x મળે છે